વિધિન એ નેક્સ્ટ વીક એ જે જુનિયર ક્લાર્ક છે એની પરીક્ષાની તારીખ એ લોકો જાહેર કરશે. અને જુનિયર ક્લાર્કની પરીક્ષા 100 દિવસની અંદર લેવાય એના માટેનું આયોજન પણ અત્યારે થઈ રહ્યું છે. વાત એ જે પ્રકારે મળી રહી છે એ પ્રકારે કે બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગયા પછી આ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાય એવી સંભાવનાઓ વધારે છે. જુનિયર ક્લાર્કની જે પરીક્ષાઓ છે બોર્ડની પરીક્ષા પછી લેવાશે એવું લાગી રહ્યું છે. વર્તમાનમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આખું જે મિકેનિઝમ બરાબર છે, આખું જે તંત્ર જે કામ કરી રહ્યું છે એમાં મારે બહુ સ્પષ્ટ કહેવાનું છે કે ઘણી એવી બાબતો છે કે જે ક્લિયર કરવી ખૂબ જરૂરી છે. કેમ કે હું એવું માનું છું કે સિસ્ટમમાં જે લીકેજ છે એ સિસ્ટમના લીકેજ અંદરથી સુધરવા ખૂબ જરૂરી છે. જ્યાં સુધી સિસ્ટમના લીકેજ નહીં સુધરે ત્યાં સુધી, અંદરથી સિસ્ટમ નહીં સુધરે ત્યાં સુધી બહારના દેખાવોથી સિસ્ટમ ખાલી સારી લાગે પણ એ સુધરવાની નથી. એટલે ખાલી દેખાવે તમને બધું લાગે કે બહુ સારું છે બરાબર છે, અને દેખાવ પછી આજે ખાલી રૂપાળા પડવું જે છે ને એ રૂપાળા પડવું ખાલી બાહ્ય દેખાવ હોય છે, પણ અંદરથી જે વ્યક્તિ કે અંદરથી જે સિસ્ટમ જો નહીં સુધરે તો જે આજે સડો છે બરાબર છે, જે ભૂતકાળમાં ઘણી બધી પરીક્ષામાં આવી ચૂક્યો છે, જો એ સડો દૂર કરવો હોય તો ચોક્કસપણે એ એ મને એવું લાગે છે કે આના માટે આપણે સિસ્ટમમાં જ જવાબદાર થઈ સિસ્ટમનો ભાગ બની અને સિસ્ટમને સુધારવી પડશે. તો વધારે